நமோ நுரை சௌகரி அன்பானம் நமோ நுரை சௌசிதானம் நமோ நுரை சௌவாயிரியானம் நமோ நுரை சௌஜாயானம் நமோ நுரை சௌ திரிகாவலத்தி சாவனம் ஓம்காரம் எங்கு சயோக நித்யம் ஜாயந்தி யோகின காமதம் மோஷதம் செய்வோம்காராய் நமோ நம மங்கனம் பகவானோ மகிழம் கோத்தமோ மங்களன் குன்கொண்டாரி உஜேந்திரம் போசு மங்களன் நமாசுமரி சாதாரி சுவானம் பூத்தியா ஜகாஸ்தே ஜி சுவாய் பவாய சர்வாவ நிர்தராதிகார சே பாய் ஜனி திருஷ்டி பிரதம் ராஜ் கீ பின் படி भगवान पूर्णानंद स्वरूप ऐनी अंतर्दृष्टि कई ने निर्विकल्प अनुभव हो ये पहलू कर्तव्य से ज्ञानी को नहीं कह वही नहीं देखे अभी ज्ञानी ने सुन पीड़ो से ना ज्ञानी कोने कहो भाई आ બહુ જાણપૂર્ણ હોય કે એ અહીં કેમ પ્રશ્ન નથી. અહીં તો કે છે બધા શ્લોકમાં પછી વેદ વેદકનો કે છે વિદ્વાન છે શ્લોક છે કે નહીં એકસો 47 શ્લોક છે ને 147 શ્લોક માં વિદ્વાન છે ત્રીજા પદમાં શ્લોકો કળશ કળશ 147 કળશ છે ને એમાં વિદ્વાન શબ્દ વાપર્યો છે. ત્રીજું પદ છે વિદ્વાન એટલે કઈ જાણ ભાઈ આત્મજ્ઞાન છે તે વિદ્વાન છે. આત્મા અખંડાનંદ પ્રભુ શુદ્ધ ચૈતન ઘન તેનો જેને અંતરમાં આદર સમ્યક દર્શનમાં સમ્યક જ્ઞાનમાં થયો છે તેને અહીં વિદ્વાન કહેવામાં આવે છે. હા, એને આ જ્ઞાની કહેવામાં આવે છે. આ શબ્દ છે ને, હવે જ્ઞાનીને એ શબ્દ છે ને. હા, જેને આત્મા આનંદનો કંડ પ્રભુ તેની જેને દ્રષ્ટિ થઈ છે એ જ પહેલું કર્તવ્યને કરવા લાયક છે. જ્ઞાનીને ત્રણેય કાળ સંબંધી પરિગ્રહ નથી. પરિગ્રહ જ્યાં જ્ઞાયક ભાવનો પરિગ્રહ પકડ્યો એને ત્રણેય કાળના બીજા પદાર્થનો પરિગ્રહ નથી. જ્ઞાનીને ત્રણેય કાળ વર્તમાન ભૂત અને ભવિષ્ય ત્રણેય કાળમાં ત્રણેય કાળનું ત્રિકાળી ભગવાન જ્ઞાયક ભાવનો દ્રષ્ટિ હોવાથી તેનો તેને પકડને પરિગ્રહ હોવાથી પરનો પરિગ્રહ એને નથી. એ વાત કહે છે ને. ઉપન્ન ઉદય ભોગો વિયોગ બુદ્ધિએ તસો નિખમ બસે 15 કંખાસો ઉદયાસ નાખો વહી નાણી ઉત્પન્ન ઉદયનો ભો નિત્ય વિયોગ ભાવે જ્ઞાનીને ને ભાવિ કર્મો ઉદય તણી કાંક્ષા નહીં જ્ઞાની કરે. ટીકા. કર્મના ઉદયનો ભોગ ત્રણ પ્રકારનો હોય છે. મૂળ રત્ન છે ભાઈ આ
જેને આત્મા પરમાનંદનો નાથ એવી પ્રતીતિમાં આવ્યો છે, જેનો ભરોસો કરુણાનંદ પરમાત્મા છો એમ ભરોસો અનુભવ થઈને થયો છે, એવા ધર્મી જીવને કર્મના ઉદયનો ભોગ ત્રણ પ્રકારનો હોય, એ આ ત્રણ પ્રકારનો નથી એમ કહીને તેનું સમજાવે છે. અતીત ગયા કાળનો પરિગ્રહ, વર્તમાનનો પરિગ્રહ, અનાગતનો. તેમાં પ્રથમ જે અતીત ઉદ્ભવ, ભૂતકાળનો ઉદ્ભવ તો વીતી ગયો છે, એ અતીતપણાને લીધે, વીતી ગયોને લીધે પરિગ્રહ ભાવને ધારતો નથી. હવે તો ગયો છે અને પરિગ્રહ પણ ઉચ્ચારે. હા હા હા, રહી વાત વર્તમાન અને ભવિષ્ય. અનાગત ઉદ્ભોગ જો વાંચવામાં આવતો હોય, આ ભવિષ્યનો ઉદ્ભોગ તો વાંચવામાં આવતો હોય તો જ પરિગ્રહ હોય, તો જ પરિગ્રહને પધારે. આ તો સીધી ન્યાય મૂકે છે. અને જે પ્રત્યુપન વર્તમાન છે તે રાગ બુદ્ધિએ પ્રવર્તો હોય તો જ પરિગ્રહ ભાવને પામે. ત્રણ પ્રકાર કયા? ભૂતકાળનો પરિગ્રહ તો વીતી ગયો એટલે હવે છે નહીં, ભવિષ્યનો જો વાંછા કરે તો એ પરિગ્રહ પણ આને પામે. વર્તમાનમાં પણ પ્રત્યુભોગ તે રાગ બુદ્ધિએ પ્રવર્તો હોય, તો જ પરિગ્રહ ભાવને ધારે. ત્રણ ન્યાય સમજાવે. પછી શું છે? પછી કહેશે કે ધર્મી જીવને આત્મા આનંદનો માત્ર એવી જેને અંદર પ્રતીતિ, વિશ્વાસ, વેદન, અનુભવ, સંન્યાસ દર્શનની પહેલી દશા, તેને ત્રણ પ્રકારનો પરિગ્રહ જે ભૂતકાળનો હતો વીતી ગયો છે એટલે પરિકલ્પણાને પામતો, ભવિષ્યની વાંછા કરે તો પરિકલ્પણાને પામે, અને વર્તમાનમાં રાગ બુદ્ધિએ પ્રવર્તે તો પરિકલ્પણાને પામે. આ ત્રણ સિદ્ધાંત મૂક્યા. હવે બીજો પરિગ્રહ. આ ત્રણ તો સિદ્ધાંત કયા? ધર્મીને ગયા કાળનો પરિગ્રહ તો પરિગ્રહપણાને પામે ને કેમ કે છે નહીં, ભવિષ્યનો પરિગ્રહ વાંછા કરે તો પરિગ્રહપણાને પામે, વર્તમાન પરિગ્રહ રાજબુદ્ધિ કરે, રાજ્ય પ્રવર્તે તો પરિગ્રહપણાને પામે. પ્રત્યુપન કર્મ ઉદય ઉપભોગ એટલે વર્તમાન, કર્મોદયનો ઉપભોગ, ઉદયનો ઉપભોગ જ્ઞાનીને રાજબુદ્ધિએ પ્રવર્તો જોવામાં આવતો નથી. આ વર્તમાન ઉપભોગ રાગનો આદર થઈને જોવામાં આવતો નથી. કે આ જ્યાં ભગવાન જ્ઞાયક સ્વરૂપનો જ્યાં આદર છે ત્યાં રાગ બુદ્ધિએ જ્ઞાનીને ઉદ્ભવ જોવામાં આવતો નથી. સમજાય છે? કાંઈ પ્રત્યુપન કર્મોદયનો ઉદ્ભોગ ધર્મીને એને રાગ બુદ્ધિએ પ્રવર્તો જોવામાં આવતો નથી. એ મારા છે એમ માનતાથી એની પ્રવૃત્તિ નથી. રાજની રૂચિથી પ્રવૃત્તો દેખાતો નથી. આવો માર્ગ
કે જ્ઞાની ને અજ્ઞાન નો ભાવ રાગ બુદ્ધિ તેનો ભાવ છે. રાગની રૂચિનો પ્રેમ તે તો અજ્ઞાન ભાવ છે, એનો તે એને ભાવ છે. જ્ઞાની ને અજ્ઞાનમય ભાવ જે રાગ બુદ્ધિ, રાગનો રસ ને પ્રેમ, અજ્ઞાન ભાવ તો ઉડી ગયો છે, તેનો તેના ભાવ છે. સમજાય છે પ્રભુ? હા, વાત આવી છે. વર્તમાનમાં જ્ઞાની ને રાગ બુદ્ધિ એટલે આદર બુદ્ધિ પ્રવર્તો ઉપભોગ દેખાતો નથી. જ્ઞાની ને જ્ઞાન ભાવ રાગ બુદ્ધિ તેનો અભાવ છે, માટે રાગ બુદ્ધિ એ પ્રવર્તો જોવામાં આવતો નથી. સમજાણું કઈ? આવો માર્ગ. ત્રણ તો પહેલી વાત કરી, હવે ત્રણની વાસ્તવિકતા બતાવે છે કે પ્રત્યુપન જે ભોગ છે એ રાગ બુદ્ધિ એટલે રાગની રૂચિએ, રાગના સ્વીકારથી વર્તમાન ભોગ દેખાતો નથી. સમજાય છે કાંઈ? કારણ દેખાતો નથી, એનું કારણ ધર્મી નહીં, અજ્ઞાનમય ભાવ. રાગ, રાગ તો અજ્ઞાનમય છે, પ્રભુ તો આનંદ ને જ્ઞાનમય છે. એવી જે એની દ્રષ્ટિ થઈ છે કે હું તો ચૈતન આનંદ જ્ઞાનમય છું, વિનાયક છું, એવો જે આ સ્વીકાર અંદર અનુભવમાં, એને વર્તમાન ભોગ રાગ બુદ્ધિ પ્રવર્તો દેખાતો નથી. કારણ, કારણ કે રાગ બુદ્ધિ તે અજ્ઞાન ભાવ છે, તે તેનો એને અભાવ છે. આ શ્રેણી તો જુઓ, એની પેલી શ્રદ્ધામાં તો નક્કી કરે છે. સમજાણું કાંઈ? શું શૈલી, શું વસ્તુની સ્થિતિની મર્યાદાના કથનો. ધર્મીને આત્મા તત્વ છે તે ચિહ્નો છે, અનુભવ્યો છે, જાણ્યો છે, તેથી તેને કર્મોદયનો વર્તમાન ઉપભોગ સામગ્રી શરીર સ્ત્રી કુટુંબ પરિવાર પૈસા કીર્તિ વગેરે તેને મારા પણ સ્વરૂપો જોવામાં આવતો નથી. કારણ મારા પણ જોવામાં આવતો નથી, એનું કારણ રાગમાં પોતાપણાની બુદ્ધિ જેને ઉડી ગઈ છે. જોવું તો સિદ્ધાંત. સમજાય છે કાંઈ? ભાવનગરની તકરારનો ખાસ પત્ર આવ્યો છે, એ શોભે છે ભાવનગર વાળાને. આવા ત્રણ જણા મુખ્ય માણસો, એનો અમાદર, એને છૂટું પડું કીધું. આવી દશા, આવો મારું મળ્યો એને. લાગતું નહીં
લાલચંદભાઈને પડવું પડશે મકે, તમારો મિત્ર છે. ત્રણ તો ભલા માણસ છે, ત્રણ ને જુદા કરું શું કર્યું એને પોતાના બચાવા. અમે તો કાગળ વાંચીને મુનુક્ષુનો કોનો છે પત્ર, નનામો છે નનામો, એને કોના કોના નામ છે વાંચે એને કઈ નામ આપ્યા છે. આ અરે વાંચ કોના પ્રભુ, આ શું છે આ? ભગવાન તું તો જ્ઞાતા જ્ઞાયક છો ને માત, એ જ્ઞાયકને વર્તમાનમાં ભોગની વાંછા હોય તો તેને પરિગ્રહ પણે, તો એને રાગ પણ તો અજ્ઞાન ભાવ છે. રાગ બુદ્ધિ પ્રવર્તો દેખવામાં આવતો આચાર એમ કે ભાઈ. કારણ રાગ ભાવે બુદ્ધિએ, રાગ બુદ્ધિએ પ્રવર્તો તો કોઈ જવાબ આવતો નથી. ધર્મી ને તો અજ્ઞાનમય ભાવ, રાગ બુદ્ધિ તેનો ભાવ છે. રાગ એ તો અજ્ઞાન ભાવ છે, એ તો મારા પણ અંત મારા ભાવ છે. શું શૈલી આ ગજબ વાત છે, વસ્તુને પ્રસિદ્ધિ કરવાની આ અંગમાં આત્મખ્યાતિ છે ને, સંસ્કૃત ટીકા આત્મખ્યાતિ છે. આત્માની પ્રસિદ્ધિની રીત કોઈ અલૌકિક. ધર્મી જીવ એને કહીએ કે જેને વર્તમાન ભોગ રાગ બુદ્ધિ પ્રવર્તે નહીં. કારણ કે અજ્ઞાનમય ભાવ રાગતો છે, એની બુદ્ધિ જ્ઞાનીને વધતી નથી. એક વાત, બીજી વાત, અને કેવળ વિયોગ બુદ્ધિએ પ્રવર્તો દેખાય છે એમ કે હા. રાગ બુદ્ધિએ પ્રવર્તો દેખાતો નથી, એનું કારણ કે રાગ બુદ્ધિ તે અજ્ઞાન ભાવ છે, તે ન ભાવ છે. બીજું કે કેવળ વિયોગ બુદ્ધિએ પ્રવર્તો દેખાય. રાગમાં વિયોગ બુદ્ધિએ પ્રવર્તો દેખાય છે. સ્વભાવમાં આદર બુદ્ધિએ દેખાય છે કે એ વાત ક્યાં મળે પ્રભુ? કેવળ વિયોગ બુદ્ધિ, કેવળ વિયોગ બુદ્ધિ. દુશ્મન નો જેમ યોગી છે એમ રાગ નો વિયોગ બુદ્ધિ ભાવ છે. રાગ ના રસ બુદ્ધિ ભાવ નથી. આત્માના આનંદના રસ બુદ્ધિએ રાગની રસ બુદ્ધિ ઉડી ગઈ છે. અમૃત વહેવા છે અમૃતચંદ્ર આચાર્ય. એવા સંતોમાં વિરત પડ્યા આવા કાળે, આવા સંત આવી.
ભૂતકાળનો પરિગ્રહ તો નથી એટલે કે એની કઈ રાજબુદ્ધિ પરિગ્રહ પણ નથી. વર્તમાન પણ છે એ વાંછા હોય તો પરિગ્રહ, એમ તેનો સિદ્ધાંત કર્યો. ભવિષ્યનો પણ વાંછા વર્તમાન રાજબુદ્ધિ પ્રવર્તે તો એનો પરિગ્રહ ગણાય, ભવિષ્યની વાંછા હોય તો તેની પરિગ્રહ ગણાય. હવે કહે છે કે વર્તમાનમાં હા 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 રાગ બુદ્ધિ પ્રવૃત્તો જોવામાં આવતો નથી. મને રાગ હા હા અમે તો એમ કહીએ છીએ કે અને એમ અમે જાણીએ છીએ. રાગના બુદ્ધિ ધર્મીને રાગનો રસ અજ્ઞાન ભાવ નો અભાવ હોવાથી રાગ બુદ્ધિ પ્રવૃત્તો અમને દેખાતો નથી. અમારો ભાવ પણ અમને રાગ બુદ્ધિ દેખાતો નથી. હા હા અરે આવો માર્ગ એની હા પાડીને રૂચિ કરે તો અંગળ આગળ વધી જાય. હા હા આવો માર્ગ જ્ઞાન મળ્યો. હા હે સવારમાં જરીક થઈ ગયું હતું કે રામજીભાઈ એનું પહેલું જન્મદિન પહેલું દૂધ કેમ ન લેવા ખબર છે. બૈરામ જરી કીધું કેમ અલે એમ કીધું રામજીભાઈ નહીં આવ્યું હોય. સવારમાં ભાઈ દૂધ આવ્યું ને દૂધ એમાં પહેલું તમારું આપવું છે એમ મને મારે લાગ્યું. પાછળ પાછળ આવ્યા ને મેં બધાને કહ્યું પેલા બીજા આવ્યા પેલા રામજીભાઈ આવવા જોઈએ એના માણસો આવા ભીલા બી મેં કહ્યું ભૈયાને કહ્યું ખેડકો કે હું કરો હા તો પરમાત્મા સંતો પરમાત્મા છે પરમાત્મા છે એ જગતના ધર્મી જીવોની સ્થિતિ શું હોય છે તેનું વર્ણન પોતાના અનુભવથી કહે છે. ધર્મી ને આ અજ્ઞાનમય ભાવ જે રાગ બુદ્ધિ તેનો અભાવ છે તેથી રાગ બુદ્ધિ પ્રવૃત્તો જોવામાં આવતો નથી. આ અને કેવળ વિયોગ બુદ્ધિ એ પ્રવૃત્તો રાગ ની પણ એ બુદ્ધિ એ પ્રવૃત્તો દેખાય છે. ઉપાધિ બુદ્ધિ તેની ટળી ગઈ છે. ભગવાન આત્માને જ્યાં ઉપાધિ પણ જાણ્યો એને રાગ બુદ્ધિ ને એ બુદ્ધિ એ તેને ટાળ્યો છે. અને જેને રાગની ઉપાધિ બુદ્ધિ કરી તેને ભગવાનનો આત્માનો અનાદર એ કર્યો. શું કહ્યું એ જેને વર્તમાન રાગની ઉપાધિ બુદ્ધિ કરી તેને ભગવાન અણાકુળ આનંદનો નાથ તેને એ કર્યો. અને જેને ભગવાન જ્ઞાયક મૂર્તિ ઉપાધિ પણે જાણ્યો એને રાગ હે બુદ્ધિ પ્રવર્તે છે. અરે આ તાણા ક્યાંક ભાઈ જેવું ને મોરબીમાં કેટલું હાલની બાય હતી આપણે બિચારી અપંગ દલિતનભાઈના ભાઈ નાનો એ બિચારી ઉપર ચડાવી ગયા ઉપર ચડાવી જાણે બાને
ઉપર સુધી પાણી આવ્યું ગયું તો ચેતાણા મુકતા મરી ગયા, ખેંચી લીધા મળ્યું. આવી સ્થિતિ બાપુ, આવું કરવાનું તો આ છે. ધર્મી જીવની કેવી બુદ્ધિ હોય તે પેલું આ વર્ણન કરે છે કે ધર્મીની રાજબુદ્ધિ પ્રવર્તતું હોય નહીં. કેમ કે રાજથી અજ્ઞાન ભય ભાવ છે, તેનો તેને અભાવ છે, અને જ્ઞાનમય ભાવ એવો ભગવાન તેનો તેને સદભાવ છે. સમજાણું થાય, જેવું પડે પણ માર્ગ આ છે. એવા વિયોગ બુદ્ધિ, રાગ બુદ્ધિ નો અભાવ છે એક સિદ્ધાંત કર્યો, અને કેવો વિયોગ બુદ્ધિ, રાગ છે ખરો પણ વિયોગ બુદ્ધિ, આ હે બુદ્ધિ, આ જાય તો શું પ્રશસ્ત રાગ હો. ધર્મી ને એ બુદ્ધિ પ્રવર્તે છે. સમજાય છે કાંઈ? એ બુદ્ધિ પ્રવર્તો તે ખરેખર પરિગ્રહ નથી. રાજને એ બુદ્ધિ પ્રવર્ત બુદ્ધિ છે તેને પરિગ્રહ ક્યાંથી આવ્યો? તેને રાજનો પરનો પરિગ્રહ ક્યાં છે? માટે પ્રત્યુપન કર્મોદેવ ભોગ, આ કારણે વર્તમાન મળેલા કર્મમાં ઉદયથી થયો રાગ અને સામગ્રી તે પ્રત્યેનો ઉપભોગ જ્ઞાનીને પરિગ્રહ નથી. સમજાવું કાંઈ? હવે અનાગત રહી પ્રવેશ, અનાગત ઉપભોગ તે તો ખરેખર જ્ઞાનીને વાંચી જ નથી. ભવિષ્યમાં મને આ ભોગ મળે અને અનુભવું એવી તો ભાવ જ્ઞાનીને હોતો. અર્થાત જ્ઞાનીને ત્યાંની વાંખા જ નથી, ભવિષ્યમાં અનુકૂળતા ભોગની રાગની મળે એની વાંખા જ નથી. ભવિષ્યમાં તો હું કેવળ જ્ઞાનને પામું એવી ભાવનામાં આ ભાવના એને હોતી નથી. સમજાણું કાંઈ? ભવિષ્યમાં હું તો કેવળ જ્ઞાનને પામું તે સાદી અનંતપણે એવી જ એને ભાવના એને ભવિષ્યના ભોગની વાંછા હોતી નથી. જો આ સંતોની કથની આવી વાત દિગંબર સંતો સિવાય ક્યાંય, પણ એના માનનારાઓને પણ અચંબ ખબર નથી. સમજાય? આવો બાપ ચૈતન સૂર્ય જ્યાં ઉગ્યા એને રાગના અંધકારના આદર કેમ હોય છે? ચૈતન સૂર્યના પ્રકાશમાં એ રાગના અંધકાર કેમ હોય? એના રાગ અંધકાર છે, અજીવ છે, જડ છે. સમજાણું કાંઈ?
જાગૃત ઉપભોગ ભવિષ્યનો બહુ ઊંચી વાત, સરસ મીઠી મધુરી વાત છે. હા, એમ ન સમજાય ને, ના એમની આ વસ્તુની સ્થિતિ આવી છે, એનું એ જ્ઞાન તો કરે છે. જ્ઞાન માં તો નક્કી કરે કે માર્ગ તો આ છે. અનાગત ઉપભોગ તે તો ખરેખર જ્ઞાનીને વાંચી જ નથી, અથવા જ્ઞાનીને તેની ઈચ્છા જ નથી. વર્તમાન રાગ પણની બુદ્ધિ વર્તે અને ભવિષ્યની રાગની ઈચ્છા ક્યાંથી હોય છે? કે અનુકૂળતા મળજો, ના મળજો, ના મળજો. હા, અમૃત વેવડા છે, પરમ સત્યના રામના વેણા. વેણના ભલે વાયા નથી બાયું ગતિ, અને લગ્ન વખતે ત્યાં વેણનું ક્યાં હતું, ત્યાં બંધારું છે બધું. પરણે તારે ગાય છે ને, આ વેણના વાયા નથી. ભગવાન ચૈતન્ય સૂર્ય એનો પ્રકાશ થયો એવા ધર્મીને વર્તમાન ભોગ એ બુદ્ધિએ વર્તે, ભવિષ્યની વાંછા એને હોતી નથી. વર્તમાન જ્યાં એ બુદ્ધિએ વર્તે તો ભવિષ્યની વાંછા ક્યાંથી? જો આ સમ્યક દ્રષ્ટિની દશા, આ સમ્યક દ્રષ્ટિની ભૂમિકા સમજાય છે? કાંઈ કારણ કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવજી વાંછા, ઓલામાં વર્તમાન હતું તો અજ્ઞાન ભાવજી રાગ બુદ્ધિ એમ હતું, આમાં અજ્ઞાનમય ભાવજી વાંછા એનો ભાવ છે. એ શુદ્ધ જ્ઞાન ને મતિ જ્ઞાન જે સમ્યક થયું એ કેવળ જ્ઞાન ને ઝંખે છે, કેવળ જ્ઞાન ને બોલાવે છે, ધોરણો પાર છે, કેવળ જ્ઞાન ને બોલાવે છે. હા, એ કેવળ જ્ઞાન ને બોલાવે, એ મતિ જ્ઞાન ભવિષ્યના ભોગની વાંછા છે તે કરે. બધું આવું છે અહીંયા. મીઠો મેરામાં આત્મા જ્યાં જાગે છે, મેરામાં માજા ન મૂકે આવે છે ને, એમાં ચિલિયો સત ન ચૂકે એ વાત અંગમાં આવે છે. ભાવ આવ્યો તેમ કે તારા દીકરાનો મારે આર લેવો છે એ વાત એ રૂપમાં આવે છે. બંને પાસે ગામ છે ને, બોલો કે મારો દીકરો ગયો છે ભણવા, હવે એને શું આ છે ને ત્યાં, ત્યાં સાંભળ્યું છે, ત્યાં છે એ ગામ કેવું કે નામ છે, હે મિલકા, મિલકા ત્યાં છે તો નામ ભૂલી જાય, મિલકા માં ખબર છે. એ ચેલાને ચેલાને ખબર પડે છે દીકરાને કે ફરી મારો બાપ મને બોલાવે છે, તો એ તો એવું બોલે છે. મેળામાં માજા ને મૂકે ચેલિયો સુખ ન ચૂકે, હું તો ત્યાં જવાનો ભલે ખાંડે. એમ ભગવાન આત્મા મેરામણ મીઠો મેરામણ આનંદથી ઉછળ્યો, એને રાગની વાંછા ભવિષ્યની કેમ હોય?
સમજાણું કાંઈ માર બાપા, અત્યારે તો બારમાં બહુ ફેરફાર કરી નાખ્યો પ્રભુ. એની પદ્ધતિ ને એની રીત ને એનો ફળખું શું છે? ધર્મીનું ફળખું તો આત્મા છે, રાગ ને પડખેથી તો છૂટી ગયો છે, એને પડખો ફેરવી નાખ્યું છે. ભાઈ ડાબે પડકે ફૂટો હોય ને પછી બહુ ઓલું લાગે જમણે પડકે હોય, વધારે તો જમણે પડખવાની તે હોય છે. ન્યાય થાકી જાય તો ડાબે પડખે આવે છે. હા, એ ડાબે પડકે અજ્ઞાન માં થાકી ગયો, પછી જમણે પડકે ચૈતન માં આવ્યો છે અંદર. હા, જેને ભગવાન ના ચૈતન ને પડખે પડખે ચડ્યો, એ રાગ ને પડખે કેમ ચડે? હવે આવો માર્ગ છે બાપા. અજ્ઞાનમય ભાવ વાંચતા તેનો અભાવ છે. આ માટે અનાદત કર્મો બહુ જ્ઞાનીને પરિગ્રહ નથી. વર્તમાન યુગે વર્તે માટે નથી, ભવિષ્યમાં એની વાંછા નથી માટે નથી. હા હા બાવા ગયા કાળ નો તો છે નહીં, એટલે પ્રશ્ન બે નું સમાધાન કર્યું. અતીત કર્મોદય ઉભોગ તો વીતી જ ગયો છે બાવા, ભૂતકાળનો આ અનાગત ભોગની વાંછા નથી. જ્યાં ચૈતન્ય પ્રકાશના નૂર પ્રીત્યા, હા હા હા, એની આગળ ભવિષ્યમાં રાગની એની ઈચ્છા, વા પરની સામગ્રીની ઈચ્છા કેમ હોય? હા હા, કારણ કે જે કર્મને જ્ઞાની અહિતરૂપ જાણે છે, રાગને રાગરૂપી કર્મ એને અહિતરૂપ જાણે છે, તેના આગામી ઉદયના ભોગની વાંછા તે કેમ કરે? ભવિષ્યમાં રાગ મેં થાય ને હું ભોગું એ ભાવનામાં હોય ને. સારી કામ ભાઈ, વર્તમાન ઉપભોગ પ્રત્યે રાગ નથી, કારણ કે જેને એ જાણે તેના પ્રત્યે રાગ કેમ હોય? હા હા હા, જેને છોડવા લાયક છે એમ જ્યાં અંતરથી જાણ્યું એના પ્રત્યે રાગની રૂચિ કેમ હોય? હા, સમજાય છે? ખાઈ ધીરાના માર્ગ છે ભાઈ. આ રીતે જ્ઞાનીને ત્રણ કાળ સંબંધિત કર્મોદયનો ઉપભોગ તે પરિગ્રહ નથી. ત્રણે કાળ રહેનારો એવો જ્ઞાન ભાવનો જ્યાં પરિગ્રહ પકડ્યો અનુભવ, એને ત્રણ કાળના બાહ્ય પરિગ્રહનો ઉપભોગ હોતો નથી. સમજાય છે? કાંઈ જ્ઞાની જે વર્તમાનમાં ઉપભોગના સાધનો મેળવે ત્યારે કોઈને એમ લાગે કે આ ધર્મી છે ને, હજી આ બાયડી પણ છે, આ રડે છે, દુચરાને બે છે, જ્ઞાની જે વર્તમાનના ઉપભોગના સાધનો ભેળા કરે છે એને રાગ આવે અને એનું સમાધાન નથી. બહારના સાધનો પણ હોય
વર્તમાનમાં ઉપભોગના સાધનો ભેળા છે, પાછા જો એમ કે ધર્મી પણ લગ્ન કરે છે, બાયડી ફરણે છે, વેપાર ધંધો દુકાને બેસીને કરે છે ને, દેખે છે ને, એ વર્તમાનના ઉપભોગના સાધનો ભેળા કરે છે, તે તો પીડા થઈ શકાતી નથી. રાગ આવે છે, પીડા છે, દુઃખ છે, એ સહી શકાતી નથી, તેનો ઇલાજ કરે છે. જેની વાત છે, વાસના રાગ આવ્યો એની પીડા સહન થતી નથી, એટલે રાગના નિમિત્તે અનુકૂળને ભેગા કરવાની દેખાય. રોગી જેમ રોગનો ઇલાજ કરે, એ રાગ આવ્યો એ રોગ છે, એનો ઇલાજ કરે છે, એ રોગીનો રોગ જેમ ઇલાજ કરે એમ છે. રોગનો ઇલાજ કરે છે તેમ નબળાઈનો દોષ છે. રાગ ભાવ આવ્યો અને એને મસારો આવો, વિષયના સાધનો ભેગા કરે એમ દેખાય, કોણ ભેગા કોણ કહી શકે, પણ કે છે એ નબળાઈનો દોષ છે, એને ધર્મી જાણે છે. આ મારી ચીજ નથી, પણ મને અંદર વિતરાગતા નથી, સહન કરવાનો સહનશીલ પણ નથી, એથી આ રાગ આવ્યો અને એના રાગના ઉપાયનો સાધનો રોગી જેમ રોગને મટાડો હોય છે એમ રોગ મટાડો હોય છે. રાગ રાખવા ઈચ્છતો જેની જેની વાત છો, કે વર્તમાનમાં રાગ બુદ્ધિ નથી, માટે પ્રજ્ઞા નથી, છતાં કે છે કે એને રાગ દેખાય છે, આ સાધન ભેગા વિષય નો બાયરીનો ઊંડા ન રાગનો રોગ છે, જાણીને એનો ઇલાજ છે, એ છોડે હતો, રાગને છોડવા માંગે છે. આવો માર્ગ કરજની ધાર જેવો, ધાર તરવારની સવયની દોયની જીન તણી ચરણશેલા જીને જ્ઞાત્મા, ધાર પર નાચતા દેખ બાજી ગરા, સેવના ધાર પર રહે ન દેવા, સી ધારા આનંદના માપને સંભાવતા રાગ આવ્યો, એ રાગની સેવા કરતો નથી, પણ રાગ ટાળવાને ઉપાય કરે અત્યારે ખરા. છતાં તેનો તેને પ્રેમ નથી, તેનો તેને રોગને મટાડવા જેમ કરે, એમાં રોગ રાગ રોગ છે ને મટાડવા કરે છે. હા હા, જેની વાત છે ભાઈ, આ તો ત્રણેયલોકના નાથમાં પંથની અંતર છે વાત. હા હા, આ કોઈ હારી દુવાની કથન નથી. રોગી જેમ રાગનો રોગનો ઇલાજ કરે એમ ઇલાજમાં જોડાઈ જાય છે, છતાં તેનો આદર નથી, અંદર રસ નથી. હા હા,
રાજનો મટાડવા એના ઉપાય કરે પણ એમાં સુખબુદ્ધિ નથી. હા હા, સમજાય છે? કઈ આ તો અંતરની વાતું છે. હવે પૂછે છે કે અનાયુધ કર્મોદય ભવિષ્યનો ઉપભોગને જ્ઞાની કેમ વાંચતો નથી? ભવિષ્યના ઉપભોગને જ્ઞાની કેમ વાંચતો નથી એમ શિષ્યનો પ્રશ્ન. કુતો અનાગતમ ઉદય જ્ઞાની મકાંક્ષથી સંસ્કૃત છે, બહુ ગાથા સારી. આ ગાથા 91 આવે ને ઉમરાવાયથી, ત્યારે દાસે આ પ્રશ્ન પૂછ્યો હતો. પુરુષોત્તમ દાસ આવ્યા નથી આવ્યા, એને આ ગાથાનો પ્રશ્ન પૂછ્યો. 91 માર મહિનો આગમે ઉમરાવા પછી ફાગણ વધતી જાય ને આ પ્રશ્ન કર્યો. વેદ વેદકનો મૂળ પાઠ, જો વિદદી વિદી જઈ સમયે સમયે ભીણસે ઉભયમ તં જાણ બધું નાણી ઉભયમ પી ન કં કઈ કયાવી. રે વેદ વેદક ભાવ બને સમયે સમયે ભીણસે યે જાણતો જ્ઞાની કદાપી ઉભયની કાંક્ષા કરે. ટીકા, જ્ઞાની તો સ્વભાવ ભાવનું ધ્રુવ પણ. હા હા હા, ભગવાન ધ્રુવ તેનો જેને પકડ થયો ને સ્વભાવ ભાવ જે ધ્રુવ. હા હા, નિત્યાનંદનો નાથ ભગવાન ધ્રુવ. સ્વભાવ ભાવનું ધ્રુવ પણ હોવાથી ધર્મીને તો સ્વભાવ ભાવનું ધ્રુવ પણ નો આદર છે. હા, એ સ્વભાવ ભાવ ધ્રુવ આનંદ જ્ઞાન શાંતિ એવો જે સ્વભાવ ભાવ ધ્રુવ. જ્ઞાનીને સ્વભાવ ભાવનું ધ્રુવ પણ હોવાથી આ એની દ્રષ્ટિમાં તો ધ્રુવ પણ ઉત્તર વરે છે કે છે. ધર્મીની દ્રષ્ટિમાં ધ્રુવ પણ સ્વભાવ ભાવ એવો જે ધ્રુવ, એ જ એની દ્રષ્ટિમાં તરવરે છે, દ્રષ્ટિમાં એનો આદર છે. ભારે વાત ભાઈ, ધર્મીની દ્રષ્ટિ સ્વભાવ ભાવના ધ્રુવ પણ આપણું પર હોય છે. ગમે તે પ્રસંગમાં પણ તે દ્રષ્ટિ ત્યાં ખસતી નથી. ધર્મીને ગાથા ભારે ઊંચી છે. સ્વભાવ ભાવનું સ્વભાવ ભાવ ત્રિકાળ સ્વભાવ ભાવ આનંદ જ્ઞાયક સ્વભાવ ભાવ એનું ધ્રુવપણું હોવાથી ટંકો ઉત્કીર્ણ આ જ્ઞાયક ભાવ સ્વરૂપ નિત્ય છે. ટંકો ઉત્કીર્ણ નામ શાશ્વત જ્ઞાયક ભાવ સ્વરૂપ નિત્ય છે. જ્ઞાયક સ્વભાવ ભાવ
ध्रुव स्वभाव भाव छे ते नित्य छे धर्मीनी दृष्टि मां त्या छे हम जाम खाए અને જે વિધ વિધક ભાવો છે પાછળ બે પેલા આગળ પાત્ર છે પાછળ વિધ વિધ છે આમાં વિધક વિધ છે નામ વિધ વિધ છે એ પહેલી વાત નહીં પાઠમાં વિધક ભાવ અને વેદ તે છે ને વેદ એ તે અને વેદાય તે એમ પ્રેમ છે આમાં વેદાય તે વેદવાને કીધું વેદ વેદક વેદાવા યોગ વેદન વેદનાર વર્તમાન વર્તમાન વેદાવા યોગ એની ઈચ્છા જે પદાર્થ છે અને તે વખતે વેદવું તે વેદનાર ઈચ્છા કાળે વેદવાને વસ્તુ છે નહીં અને વેદવાની વસ્તુ આવે ત્યારે એ ઈચ્છા રહેતી નથી એટલે બેનો મેળ નથી શું કહ્યું એ કે જે પદાર્થ ભોગવાની ઈચ્છા થાય તે ઈચ્છા કાળે તો સામે વસ્તુ નથી અને વસ્તુ આવી ત્યારે એની ઈચ્છાનો કાળ રહ્યો નથી એટલે તો ઈચ્છાનો નાશ થઈ ગયો એટલે વેદ વેદક ભાવનો મેળ નથી બે નાશવાન છે ઈચ્છા થઈ વસ્તુને ભોગવાની ત્યારે પર વસ્તુ નથી પર વસ્તુ આવી તારોની ઈચ્છા નથી માટે બે ક્ષણિક નાશવાની ઈચ્છા કેમ હોય અવિનાશી ધ્રુવ સ્વભાવની દ્રષ્ટિને લઈને આવા નાશવાની ઈચ્છા જ્ઞાનીને હોતી નથી ન્યાય સમજાય છે કાંઈ એક વાસના થઈ અંદર વૃત્તિ કે મારી આદરૂ હોય તો ઠીક હવે જયારે આદરૂ થઈ ત્યારે ઓલી વૃત્તિ તે કાળે હતી નથી બેનો મેળ ખાતો નથી મેળ નથી ખાતો એની વાંછા કેમ જ્ઞાની ને હોય સમજાવું કઈ ઈચ્છા આવી કે હું વેપાર કરું અને વેપાર જયારે કરે છે ત્યારે ઓલી ઈચ્છા નથી એટલે વેદક અને વેદનો મેળ ખાતો નથી એ બે નાશવાન છે બહુ સરસ વાત છે વેદ વેદક બે ભાવો છે તેવો વિભાવ ભાવોનું ઉત્પન્ન થવા પણ એટલે ઈચ્છા થવી એનો નાશ થાય અને જે ઈચ્છિત વસ્તુ આવી ત્યારે ઓલે એનો નાશ થાય અને ઈચ્છિત વસ્તુ આવી ત્યારે આ બધી ઈચ્છા નહોતી ઈચ્છાનો નાશ થઈ ગયો જે ઈચ્છિત વસ્તુ આવી ત્યારે ઈચ્છાનો નાશ થઈ ગયો અને વસ્તુ આવી ત્યારે હવે ત્યાં બીજી ઈચ્છા પણ એ તો ફરીની પછીની ઈચ્છાની વાત છે એ ઈચ્છા ને ઈચ્છાનો ભોગ બેનો મેળ નથી આવી વાત છે બે વિભાવ ભાવનું ઉત્પન્ન થવાપણું અને વિનાશ થવાપણું હોવાથી ક્ષણિક છે ઈચ્છા એ વિભાવ ભાવ છે એ ક્ષણિક છે નાશ થાય છે વસ્તુ સામગ્રી આવી એ પણ નાશ થાય છે કારણ કે ઈચ્છા એ આવી ત્યારે ત્યાંની ઈચ્છા રહેતી નથી
એટલે ઈચ્છાનો નાશ ને આવી તારે તે વસ્તુની ઈચ્છા નથી. એ વસ્તુની આવી ત્યારે એની નાશવાન છે અને ઈચ્છા થઈ એ પણ નાશવાન છે. ઊંડાણું કાંઈ ત્યાં જે ભાવ કાંક્ષમાં વાંછા કરનારા એવા વેદભાવને વેદે છે, વેદભાવને અનુભવનાર છે, એ વેદક ભાવ ત્યાં સુધીમાં ઉત્પન્ન થાય ત્યાં સુધીમાં કાંક્ષમાં જે ચીજો વેદાવા યોગ છે આવી એ પહેલા વાંછા જે હતી તો વાંછાનો નાશ થઈ જાય. હા, જેની વાત છે જેની છે વિનાયક ભાવનું ધ્રુવપણું જે સ્વભાવ ભાવનો હોવાથી વર્તમાન જે પદાર્થને ઈચ્છે તે કાળે તે પદાર્થ નથી, નહીતર ઈચ્છા કેમ થાય? અને જયારે પદાર્થ આવે છે ત્યારે આ ઈચ્છા નથી. કારણ પદાર્થ પણ અનિત છે એટલે ઈચ્છા કાળે અનિત પદાર્થ આવતો નથી, અને અનિત પદાર્થ આવ્યો ત્યારે ઈચ્છા અનિત છે તે રહેતી નથી. સમજાવવામાં કઈ આવી વાત છે. કાંક્ષમાન એટલે વાંછા કરનારા એવા વિધભાવને વેદે છે, વિધભાવને અનુભવનાર છે, વેદભાવ ત્યાં સુધીમાં ઉત્પન્ન થાય ત્યાં સુધીમાં કાંક્ષી ઈચ્છા જે હતી તે રહેતી નથી. હા 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 હા, વેદભાવ નિષ્પામી જાય છે. વેદાવા યોગ જે ચીજ આવે છે ત્યારે વેદાવા વેદવાની ઈચ્છા છે તેનો નાશ થઈ જાય છે. એવા ક્ષણિકનો મેળ નથી તેની ઈચ્છા જ્ઞાનીને કેમ હોય? નિત્ય ભગવાનની જેને ભાવના છે એને ક્ષણિકની વેદની ઈચ્છા અને વેદવા યોગનો મેળ નથી તેને તે ઈચ્છે કેમ? એની વાત છે થોડી. તે વિનાશ પામી જતા વેદક ભાવનો વેદે, કારણ કે પૂર્વની ઈચ્છાનો નાશ થયો અને આવી ત્યારે કેને વેદવાનું શું વેદ એ તો ઈચ્છા તો રહી નથી. જો એમ કહેવામાં આવે કાંક્ષના ભવિદભાવની પછી ઉત્પન્ન થતા બીજા વેદભાવને વેદે, પણ તે વખતે બીજા ભાવને વેદવાનો જે આવે છે આ ભાવનો નાશ થાય છે, આ ભાવનો નાશ થાય તો વેદવા યોગ આવે છે. દાસે આ પ્રશ્ન કહેલો ભાવને જે કેદી હતા ને કેદી ઉમરાળા આવ્યા ને જયારે અહીંયા આપણે ફાગણ થી જ અહીંયા આવ્યા છે એ પહેલા ઉમરાળા પ્રશ્ન કરેલો આમ જો બીજો વિધ ભાવ ઉત્પન્ન થાય વેદા ભાઈઓ પહેલાથી વેદક ભાવ નાશ પામી જાય છે તે વસ્તુ છે એ નાશ પામી જાય છે પછી તે બીજા વેદ ભાવને કોણ વેદે? જો એમ કહેવામાં આવે કે વેદક ભાવની પછી ઉત્પન્ન થતો બીજો વેદક ભાવ ત્યાં વેદે તો ત્યાં એમ છે કે બીજો વેદક ભાવ ઉત્પન્ન થયા પહેલા વેદ ભાવ નીકળી જાય છે પછી તે બીજો વેદક ભાવ શું વેદે? આ રીતે કાંક્ષમાન ભાવના વેદનની અનવસ્થા ઈચ્છાયેલા ભાવનું વેદવું તેની અણવસ્થા મેળ નથી. તે અણવસ્થાને જાણતો જ્ઞાની કાંઈ પણ વાંચતો નથી. ઈચ્છાની ઈચ્છા નથી એટલે વાંચતો નથી. અંતરની ભાવનામાં નિત્ય સ્વભાવ ભાવની દ્રષ્ટિ હોવાથી તેની ભાવનામાં છે આ ભાવમાં આવતો.